આજે આપણે જોઈશું સંખ્યાના વ્યાપક સ્વરૂપ સંબંધિત કેટલાક ઉદાહરણ। જો 56,892 નું વ્યાપક સ્વરૂપ 10,000 ગુણ્યા x વત્તા y ગુણ્યા 6 વત્તા 100 ગુણ્યા z વત્તા 10 ગુણ્યા 9 વત્તા 1 ગુણ્યા 2 છે તો x y અને z કયા અંકોને દર્શાવે છે। આપણે 56,892 નું વ્યાપક સ્વરૂપ 10,000 ગુણ્યા 5 વત્તા 1,000 ગુણ્યા 6 વત્તા 100 ગુણ્યા 8 વત્તા 10 ગુણ્યા 9 વત્તા 1 ગુણ્યા 2 આ પ્રકારે લખી શકીએ છીએ। જો આપણે એની તુલના આપેલ વ્યાપક સ્વરૂપથી કરીએ તો આપણે જાણીએ છીએ કે x બરાબર 5 છે, y બરાબર 1,000 છે અને z બરાબર 8 છે। આગળનું ઉદાહરણ, જો અંક d ને 10 થી અને t ને 100 થી ગુણવામાં આવે અને એમનો સરવાળો કરવામાં આવે તો મળેલ સંખ્યા કઈ હશે। ચાલો શોધીએ કે મળેલ સંખ્યા કઈ હશે। જો અંક d ને 10 થી અને t ને 100 થી ગુણવામાં આવે તો એનાથી આપણને સંખ્યાનું વ્યાપક સ્વરૂપ મળશે 100 ગુણ્યા t વત્તા 10 ગુણ્યા d। આ સંખ્યામાં t 100 ના સ્થાન પર છે અને d દશકના સ્થાન પર છે, એકમના સ્થાન પર કોઈ પણ અંક નથી, એટલા માટે આપણે સ્થાન ધારક પદોનો ઉપયોગ કરીશું। એનાથી આપણને સંખ્યા પ્રાપ્ત થશે TDO। આગળનું ઉદાહરણ, બે અંકની સંખ્યાનો સરવાળો 11 છે, જો એના અંકોને પરસ્પર બદલીને સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો પરિણામ 27 પ્રાપ્ત થાય છે, તો જાણો તે સંખ્યા કઈ છે। માની લો કે બે અંકની સંખ્યા AB છે, જેમાં A દશકનો અંક છે અને B એકમનો અંક છે। જો બંને અંકોનો સરવાળો 11 છે માટે આપણે કહી શકીએ કે A વત્તા B બરાબર 11, જેને આપણે સમીકરણ 1 માનીશું। જો આપણે AB ના અંકોને પરસ્પર બદલીએ તો આપણને સંખ્યા મળશે BA। આપેલ સ્થિતિ અનુસાર BA ઓછા AB બરાબર 27 છે। આપણે BA ને વ્યાપક સ્વરૂપમાં 10B વત્તા A લખી શકીએ, એ જ રીતે AB ને વ્યાપક રૂપમાં 10A વત્તા B લખી શકીએ। એનાથી આપણને મળશે BA ઓછા AB બરાબર 10B વત્તા A ઓછા 10A વત્તા B, BA ઓછા AB બરાબર 10B ઓછા B વત્તા A ઓછા 10A, એટલે કે BA ઓછા AB બરાબર 9B ઓછા 9A, કારણ કે BA ઓછા AB બરાબર 27 છે। આથી આપણે કહી શકીએ કે 9B ઓછા 9A બરાબર 27 છે। અહીં આપણે 9 ને કૌંસની બહાર લઈ શકીએ છીએ। બંને પક્ષોને 9 થી વિભાજિત કરવાથી આપણને પ્રાપ્ત થશે B ઓછા A બરાબર 3, એને આપણે સમીકરણ 2 માનીશું। હવે બંને સમીકરણની મદદથી આપણે A અને B નું મૂલ્ય શોધી શકીએ છીએ, કારણ કે B ઓછા A બરાબર 3 ને જ આપણે B બરાબર A વત્તા 3 લખી શકીએ। હવે આપણે પહેલા સમીકરણમાં B નું મૂલ્ય લખી શકીએ છીએ, એનાથી આપણને મળશે A વત્તા 3 બરાબર 11, એટલે કે 2A વત્તા 3 બરાબર 11, એટલે 2A બરાબર 11 ઓછા 3 બરાબર 8, એટલે કે A બરાબર 8/2, એટલે કે A બરાબર 4, કેમ કે A બરાબર 4 અને B બરાબર A વત્તા 3 છે, માટે આપણે કહી શકીએ કે B બરાબર 4 વત્તા 3 બરાબર 7 છે। આ રીતે માંગેલ સંખ્યા AB થશે 47। તો આજે આપણે જોયા સંખ્યાના વ્યાપક સ્વરૂપ સંબંધિત કેટલાક બીજા ઉદાહરણો।